વાપીની ગ્રીમ્સ રોફેલ એમબીએ કોલેજના વિદ્યાર્થીઓ માટે એચઆર મીટ 2021-22 નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વાપીની અનેક કંપનીના એચઆર હેડ્સ દ્વારા કોલેજના એમબીએ ફેકલ્ટી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને વર્તમાન સમયના ઔદ્યોગિક ક્ષેત્રમાં ક્યાં ઉતાર ચઢાવ આવી રહ્યા છે તેમજ આવનાર ભવિષ્ય માટે ઔદ્યોગિક ક્ષેત્રે ક્યાં ક્રાંતિકારી બદલાવો આવશે તે અંગેની માહિતી આપવામાં આવી હતી। એચઆર મીટના વિવિધ કંપનીઓના 32 થી પણ વધુ એચઆર ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો હતો, જેમણે ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલ તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ કરી વિદ્યાર્થીઓને મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સ્ટ્રેટેજિક એચઆર તેમજ એચઆર વિભાગમાં જે પણ નવા નવા કન્સેપ્ટ આવે છે તે તમામ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી, જેનાથી વિદ્યાર્થીઓને ઔદ્યોગિક ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે તેમજ ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનો આજના આધુનિક સમયમાં કેવો દ્રષ્ટિકોણ હોવો જોઈએ તે વિશેની જાણકારી પ્રાપ્ત થઈ હતી। નમસ્કાર, મેરા નામ નુપુર રંગદીશ હૈ ઓર મેં રોફેલ એમબીએ મેં અસિસ્ટન્ટ પ્રોફેસર હું। ખાસ કરકે આજ કા જો કાર્યક્રમ હૈ વો કિસ તરહ કા થા ક્યા થા? આજ હમારે યહાં પર એચઆર મીટ 2022 હૈ। યહાં પર ઇસ મીટ મેં સભી આસપાસ કે જો એચઆર હેડ્સ હૈ, એચઆર સે રિલેટેડ પીપલ હૈ, વો સબ ઇકઠ્ઠા હોતે હૈ ઓર કિસી ભી એમિનેન્ટ ટોપિક પર સબ લોગ ડિસ્કસ કરતે હૈ, એક દૂસરે સે સીખતે હૈ। જૈસે આજ કે જો હમારે સ્પીકર હૈ વો નીરવ મોદી જી હૈ, તો વો ભી આજ હમે કિસી એમિનેન્ટ ટોપિક પે કાફી કુછ સિખાયેંગે। काफ़ी कुछ डिस्कशन होता है ह्यूमन रिसोर्स इन्फॉर्मेशन सिस्टम के बारे में, स्ट्रेटेजिक एचआर के बारे में, जो भी नए नए एचआर में कॉन्सेप्ट्स आते हैं हम सब उनको डिस्कस करते हैं। और इससे बच्चों का ये फ़ायदा होता है कि इंडस्ट्री में जो चल रहा है और जो इंडस्ट्री के लोगों की एक्सपेक्टेशन है वो हमारे बच्चों को पता चलती है और हम बच्चों को फिर उसी हिसाब से आगे पढ़ाते हैं और उनको फ्यूचर के लिए तैयार करते हैं। कितने लोगों ने पार्टिसिपेट किया था, ऐसा कोई फिगर्स थे हमारे पास? आसपास के सभी एचआर वाले जो हैं, एचआर डिपार्टमेंट में काम करने वाले सभी लोग यहाँ पे आए हुए हैं और सभी एंथुजियास्टिकली पार्टिसिपेट करते हैं। जैसे आज हमारे पास 32-35 एचआर के लोग यहाँ आए हुए हैं। कितने दिन का ये मीट है हमारा? ये एक ही दिन का होता है।